પુરુષા સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બાળ મિત્રો, મજામાં ને? આજે આપણે હિન્દીની અંદર ધોરણ 6માં પાઠ છે 6ઠો સુબહ, ત્યાંથી આપણે આગળ ભણીશું. તું લઈ આવોગે અકેલી? તું એકલી જઈને લઈ આવીશ? માને પૂછ્યા. માએ કહ્યું, હા માં, એક બાર પહેલે ભી તો લાવી હતી, એક વખત પહેલાં પણ હું લાવી હતી. એક બાર પહેલે ભી તો લાવી હતી, રેશમા કે આવાજ મેં દઢતાથી, રેશમાના અવાજની અંદર દઢતા હતી. તો ઠીક હે, તું હી લઈ આવો તો સારું, તું જો લઈને આવ. લેકિન ધ્યાન સે જાના, સારા સામાન નુકંડવાલી દુકાન સે હી મિલ જાયેગા. લેકિન પરંતુ તું છે ધ્યાનથી જાજે, અને બધો સામાન છે તેને નજીકની દુકાનમાંથી જ મળી જશે. થોડી દેર બાદ રેશમા સારા સામાન લેકર લોડી. થોડીક વારમાં રેશમા બધો સામાન લઈને પાછી આવી. ઉસને ગોલું કો આવાજ દી, તેને ગોલુંને અવાજ દીધો. ગોલું, એ લો તુમારે લઈએ ટોફી લાવ્યું, આ લે તારા માટે ચોકલેટ લાવી છું. ગોલું ટોફી પાકર ખુશી છે ઉછળને લગા. ગોલું છે તે ચોકલેટ મેળવીને ખુશીથી નાચવા લાગ્યો. કુછી દી બીતે થે, કેટલાક દિવસ વીત્યા હતા. એક દિન શામ કો રેશમા કા ઘર દીયો કે ઝીલમિલ પ્રકાશ સે જગમગા લગા. એક દિવસ રેશમાનું ઘર છે તે દીવાના પ્રકાશથી જગમગવા લાગ્યું. પૂરા મોહલ્લા આ જગમગા રહ્યા હતા. પૂરી શેરી છે તે પણ જગમગા રહી હતી. જહાં રોશની હિ રોશનીથી, જ્યાં પ્રકાશ પણ પ્રકાશ હતો, ક્યાં જમીન ક્યાં આસમાન. દાદીજીને બતાયા કે દીપાવલી અંધેરે પણ ઉજાલે કી જીત કા તહેવાર હે. જ્યાં જુઓ ત્યાં બધે પ્રકાશ જ હતો. અને દાદા દાદીજીએ એવું કહ્યું કે દીપાવલી છે, દિવાળી છે, તે અંધારા ઉપર અંજવારાની જીતનો તહેવાર છે. બુરાઈ પર અચ્છાઈ ઓ અસત્ય પર સત્ય કી સદા જીત હોતી હે. બુરાઈ ઉપર અચ્છાઈ અને અસત્ય પર સત્યની જ હંમેશા જીત થાય. એક દિન રાવણ કો પરાજિત કર રામ અયોધ્યા લોટે થે. એક દિવસ રાવણે પરાજિત કરી અને રામ છે તે અયોધ્યા પાછા ફર્યા હતા. ઉસી ખુશી મેં યહ ત્યોહાર મનાયા જતા હે. આ ખુશીની અંદર આ તહેવાર મનાવવામાં આવે છે. રેશમા ઓર ગોલું બડે ધ્યાન સે દાદીજી કી બાત સુન રહે થે. રેશમા અને ગોલું છે તે ખૂબ જ ધ્યાનથી દાદીજીની વાત છે તે સાંભળી રહ્યા હતા. કુછ દેર બાદ સબને મિલકર પૂજા કી ઓર પ્રસાદ ખાયા. થોડીક વાર પછી બધાને મળીને પૂજા કરી અને પ્રસાદ ખાધો. ગોલું અપને દોસ્તો કે સાથ પટાખે છુડાને મેં મગ્ન હો ગયા હતા. ગોલું છે તે પોતાના દોસ્તોની મિત્રોની સાથે ફટાકા ફોડવામાં મગ્ન હતો. રેશમા આપની દાદા દાદી કે સાથ ફૂલ ગજલિયા જલથી દાદા દાદી સાથે તે ફૂલકણી છે તે જલાવી રહી હતી. ઇતને મેં રેશમાને ક્યાં દેખા કે ગોલુને જીસ ફટાકે કો બુજા હુઆ સમજ કર છોડ દીયા હતા. એટલામાં રેશમાએ એવું જોયું કે જે ફટાકડો ગોલુએ છે કે ઠળેલો છે કે બુજેલો છે એવું સમજીને છોડી દીધો હતો. ઉસમે છે ચિનગારિયા નીકળને લગી. એમાંથી ચિનગારિયા નીકળવા લાગી. ગોલું કે પીઠ ફટાકે કી તરફથી, ગોલુંની પીઠ છે તે ફટાકા તરફ હતી. રેશમા ચિલાઈ, ગોલું ગોલું બચો, તમારે પીછે ફટાકા હે. રેશમાએ અવાજ આપ્યો, ગોલું ગોલું તું બચ, તારા પાછળ ફટાકડો છે. ફટાકો કે શોર મેં રેશમા કી આવાજ દબાઈ. ફટાકડાના શોરની અંદર અવાજની હિસાબે રેશમાનો અવાજ છે તે દબાઈ ગયો. બાકી લોક કુછ સમજ પાતે, બીજા લોકો કંઈ સમજી શકે તે પહેલાં જ સબ રેશમા જલ્દી જલ્દી ખુરશી કો ધકેલતી ગોલું કે પાસ જા પહોંચી. રેશમા જલ્દી જલ્દી ખુરશીને ધક્કો મારી અને ગોલુંની પાસે જઈ પહોંચી. ઉસને ગોલું કો જોર સે ધક્કા દીયા ઓર ખુદ આગે નીકળ ગઈ. તેને ગોલુંને જોરથી ધક્કો માર્યો અને એને પોતે પણ આગળ નીકળી ગઈ. અપની ખુરશી કી ગતિ કે કારણે, પોતાની ખુરશીની ગતિને લીધે ધડામ જોરકા ધમાકા હુઆ, ધડામ કરતો અવાજ થયો. રેશમા કી ખુરશીને ગોલું કો જલને સે બચા દીયા. રેશમાની ખુરશીને ગોલુંને જલવાથી, દાજી જવાથી બચાવી દીધો. ગોલું કો કુછ સમજ ન આયા. ગોલુંને કંઈ સમજાણું નહીં કે ઉસે ધક્કા કિસને દીયા ઓર ક્યો, એને ધક્કો કોને માર્યો અને કેમ. ધમાકે કી આવાજ સુનકર મા પિતાજી ભી બહાર દોડે ચલાયે. ધમાકાનો અવાજ સાંભળીને એના મમ્મી અને પપ્પા છે તે પણ બહાર દોડીને આવ્યા. ખુરશી રેશમા કે ઉપરથી ઓ રેશમા નીચે. ખુરશી છે તે રેશમાની ઉપર હતી અને રેશમા છે એ ખુરશીની નીચે. પિતાજીને ખુરશી સીધી કી ઓર રેશમા કો ઉસ પર બેઠા દીયા. પિતાજીએ છે તે ખુરશી સરખી કરી અને રેશમાને ખુરશી ઉપર બેસાડી દીધી. મા ભયભીતથી, મા છે તે ભયભીત હતી, બોલી, કહીં ચોટ તો નહીં લગી રેશું? ક્યાંક તને લાગ્યું તો નથી ને રેશું? રેશમાને ઉને સારી વાત બતાવી. રેશમા એને બધી વાત કહી. સબને રેશમા કી પીઠ થપથપાઈ. બધાએ રેશમાને શાબાશી
આપી. ગોલું રેશમાની પાસે આકર નાટકીય ઢંગસે બોલા. ગોલું છે તે રેશમાની પાસે આવી નાટકીય ઢંગસે બોલ્યો, દીદી આજ તો આપને મેરી જાન બચાવી, દીદી આજ તો તે મારી જાન બચાવી લીધી. આપકા યહ ધમાકેદાર ધક્કા મુજે હંમેશા યાદ રહેગા, તારો આ ધમાકેવાળો ધક્કો છે તે મને હંમેશા યાદ રહેશે. સભી લોક ખિલખિલા કર હસ પડે, બધા લોકો ખિલખિલાવીને હસવા લાગ્યા. રેશમાની શારીરિક કમી ઉસને ઈરાદો મેં કભી બાધા નહીં બની. રેશમાની જે શારીરિક કમી હતી એ પોતાના ઈરાદોમાં કે વિચારોમાં બાધા બની નથી. મહ આજ બી ઉતની હિ જિંદા દિલ ઓર પરિશ્રમી હે, તે આજ પણ એટલી જ જિંદા દિલ અને પરિશ્રમી છે. અપના જીવન જી રહી અને પોતાનું જીવન છે તે જીવી રહી છે. ઉસકી હર સુબહ નહી સુબહ હોતી હૈ, તેનો હરેક સવાર નવું સવાર હોય છે. વહ હર સુબહ અપને કામ મેં નહીં ઈરાદે સે છૂટ જતી હૈ, નવા વિચારો સાથે કામમાં લાગી જાય કે છોડાઈ જાય છે. ચાલો બાળકો અહીં આપણે પાઠની સમજૂતી પૂર્ણ કરી. હવે આપણે મહાવરા જોશું. આંખો કા તારા હોના બહુત પ્યારા હોના, હાથ બટાના કામ મેં મદદ કરના, પીઠ થપથપાના શાબાશી દેના. ચાલો બાળકો હવે અભ્યાસમાં પહેલો પ્રશ્ન છે, ઉદાહરણ કે અનુસાર નિમ્નલિખિત શબ્દો કા વાક્ય મેં પ્રયોગ કરીએ. એટલે ઉદાહરણના હિસાબે નીચેના શબ્દ છે તે તમારે ઉદાહરણ આપી, એ રીતે બધા શબ્દો તમારે વાક્યમાં પ્રયોગ કરવાના છે. પેલું છે મંડળાના તો આકાશ મેં કાલે કાલે બાદલ મંડળાને લગે. એમાં પેલું છે બાધા તો કે હમારે રાસ્તે મેં કઈ બાધા એ આવી. ઉત્સુકતા મુજે મેલા દેખને મેં બડી ઉત્સુકતા થી. દૃઢતા તો કે વ્યાયામ છે શરીર મેં દૃઢતા હોતી હે. બુઝુર્ગ હમે બુઝુર્ગો કા આદર કરના ચાહીએ. વ્યસ્ત સુબહ હોને હી સબ અપને અપને કામ મેં વ્યસ્ત હો જાતે હે. ચાલો બાળકો આજે આપણે અભ્યાસના પ્રશ્ન એક સુધી ભણ્યા, આવતીકાલે પ્રશ્ન બે થી આગળ ભણીશું. ગુડ બાય.